નમસ્તે બાળ મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? હા, તમે એમ કહેશો કે અહીંયા વળી ઓલી ત્રણ સંખ્યાવાળું નહીં લખેલું છે? હા, તો લખેલું જોઈએ ને. આપણે આની પહેલાં કર્યું હતું ને, યાદ છે બધાને? હા, શું કર્યું હતું આપણે? 101 થી 120 સુધી કર્યું હતું અંક અને શબ્દોમાં બે. તો હવે એના પછીનું આપણે આગળનું કરવાનું છે ને. હા, તો આપણે કરવાનું જોઈએ ને, એમાં કંઈ થોડું પૂછવાનું હોય કા? તો હાલો કરવાનું. પણ એ પહેલાં દિવસે આપણે 101 થી 120 સુધી કર્યું હતું, બરાબર? એ સિવાય આપણે બીજું શું શીખ્યું હતું, યાદ છે કોઈને? હા, શું શીખ્યું હતું? એકમ, દશક ને સો, બધાને યાદ છે? એ થોડું ઘણું યાદ હશે, થોડું ઘણું ભૂલાઈ ગયું હશે. તો આપણે એક વાર રિવિઝન કરી લઈએ પહેલાં. હલો કરી લઈ. તો આપણે શું શીખવાનું? એકમ, દશક ને સો. તો એકમમાં કેટલી સંખ્યા હોય? તો એકમમાં છે એક જ સંખ્યા હોય. કેવી રીતે? તો આપણે લખીએ ને, 1 2 3 4 5, તો એ શું થઈ? એક સંખ્યા થઈ. હવે એકમ ખબર પડી ગઈ. એના પછી શું આવે? દશક. તો દશકમાં કેટલી સંખ્યા હોય? દશકમાં બે સંખ્યા હોય. કેવી રીતે? તો કે આપણે લખીએ છીએ ને, એકડે મીંડે 10, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એ લખીએ છીએ. તો એ શું થયું? બે અંકવાળી સંખ્યા થઈ, એટલે એને શું કહેવાય? દશકનો અંક. હવે એકમ, દશક અને સો. તો સોમાં કેટલી સંખ્યા હોય? 3. કઈ? તો એકડો ને બે મીંડા આપણે લખીએ ને 100. પછી આપણે તેથી લખ્યું હતું 101, એટલે શું? 101. તો એમાં કઈ? 3 સંખ્યા થઈ, એટલે એને શું કહેવાય? 100 ની સંખ્યા. એટલે એકમ, દશક અને 100. ખબર પડી ગઈ? એકમમાં એક સંખ્યા, પછી દશકમાં બે સંખ્યા અને 100માં 3 સંખ્યા. પણ હવે આ 3 સંખ્યા હોય એમાંથી એકમ, દશક ને 100, એ કોને કહેવાય? એ આપણે શીખવાનું છે ને. તો હાલો શીખીએ. જુઓ, આ શું લખેલ છે? 1, 2 ને 1. હવે આ 3 સંખ્યા છે એમાંથી પહેલાં એકમની સંખ્યા કઈ કહેવાય? એ કેમ ખબર પડશે? તે દિવસે આપણે કહ્યું હતું, યાદ છે બધાને? હા, વેરી ગુડ. કેવી રીતે? તો કે આપણી જમણી બાજુ જે સંખ્યા હોય એને શું કહેવાની? એકમની સંખ્યા. પણ જમણી બાજુ કઈ કહેવાય? હા, જે હાથે જમતા હોય આપણી જમણી બાજુ. તો આ 1 છે એ આપણો શું થયો? એકમનો અંક. એના પછી દશકનો અંક. તો દશકના અંકમાં બે સંખ્યા હોવી જોઈએ ને. તો આ રે, જુઓ ને, આ એકમ ને આ દશક, તો આ બે સંખ્યા થઈ ગઈ, એટલે શું થયું? એ દશકની સંખ્યા. અને એના પછી આવે એ 100ની સંખ્યા. 100ની સંખ્યામાં કેટલી સંખ્યા હોય? 3. તો આ રે, જુઓ, 1, 2 ને 3, એટલે એ શું બની ગયું? 100ની સંખ્યા બની ગઈ ને. તો બધાને ખબર પડી ગઈ? એકમ, દશક અને 100. તો આ બધાને સમજાઈ ગયું? એકવાર રિવિઝન થઈ ગયું બધાને. હવે આપણે શું કરશું? 121થી કરશું ને આપણે હવે આગળ. હલો કરીએ. જુઓ, પહેલાં શું છે? 1, 2 ને 1, એટલે શું થયું? 121. તો 21 કેવી રીતે થાય? તો 100 વત્તા 21, એટલે કેટલા થાય? 121. તો હાલો આપણે અહીંયા શબ્દમાં લખવાનું છે ને, તો લખી હાલો. 121. તમે બધા મારી સાથે લખો છો ને? લખવાનું છે હો બધાએ. અંક અને શબ્દોમાં લખવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે. બોલશો ને બધાએ? વેરી ગુડ. હવે 21 પછી કેટલા આવે? 22. તો 100 વત્તા 22, એટલે કેટલા થશે? 122. 122 થઈ ગયું. 22 પછી કેટલા આવે? 23. તો 100 વત્તા 23, એટલે કેટલા થાય? 123. તો અહીંયા લખીએ, 123. હવે 23 થઈ ગયું. 23 પછી કેટલા આવે? 24. તો 24 આપણે કેવી રીતે લખવાના? 100 વત્તા 24, એટલે કેટલા થાય? 124. 124 થઈ ગયું. 24 પછી કેટલા આવે? 25. તો શું કરવાનું? 100 વત્તા
पच्चीस एटले केटला थाय 125 125 पच्चीस पछी केटला आवे 26 तो शू करवानुं 100 + 26 एटले केटला थाय 126 26 પછી કેટલા આવે 27 તો શું 100 + 27 એટલે કેટલા થાય 127 27 પછી કેટલા આવે 28 તો 100 + 28 એટલે કેટલા થાય 128 128 પછી કેટલા આવે 29 તો 100 + 29 એટલે કેટલા થાય 129 29 તો અહીંયા બધે 20 આવ્યું તો અહીંયા કેમ 30 આવ્યું હા કેમ 30 ની પહેલા આવે એટલે 29 અને હવે શું આવશે એકડે મીંડે 30 એટલે 100 + 30 એટલે 130 130 થઈ ગયું 121 થી 130 આપણે એકવાર પાછું બોલી લઈએ એટલે પાછું યાદ આવી જાય હલો બોલીએ 121 122 123 124 125 126 127 128 129 130 હવે 30 પછી કેટલા આવે કેવી રીતે યાદ રાખવાનું તો કે 30 તગડાનો પાડો એટલે કેટલા આવશે 31 તો 100 + 31 એટલે કેટલા થાય 131 તો હલો અહીંયા લખીએ 131 પછી કેટલા આવે 32 તો 100 + 32 એટલે કેટલા થાય 132 132 પછી કેટલા આવે 33 તો 100 + 33 એટલે કેટલા થાય 133 33 પછી કેટલા આવે 34 તો 100 + 34 એટલે કેટલા થાય 134 34 પછી કેટલા આવે 35 તો 100 + 35 એટલે કેટલા થાય 135 35 પછી કેટલા આવે 36 તો 100 + 36 એટલે કેટલા થાય 136 36 પછી કેટલા આવે 37 તો 100 + 37 એટલે કેટલા થાય 137 137
પછી 37 પછી કેટલા આવે 38 તો 100 વત્તા 38 એટલે કેટલા થાય 138 38 પછી કેટલા આવે 39 100 વત્તા 39 એટલે 139 39 અહીંયા બધે 30 30 આવ્યું અહીંયા 40 કેમ આવ્યું તો કે 40 ની પહેલા 39 આવે એટલે શું આવ્યું 40 અને હવે શું છે 39 પછી 40 તો 100 વત્તા 40 એટલે કેટલા થાય 140 140 હવે આ પાછું આપણે એકવાર રિપીટ કરી લઈએ 131 132 133 134 135 136 137 138 139 140 થઈ ગયું 131 થી 140 હવે આખું આપણે એકવાર રિપીટ કરી લઈએ કારણ કે આ કર્યું તો પછી આ થોડું ઘણું ભૂલાઈ ગયું તો આપણે આખું એકવાર રિપીટ કરી લઈએ કરી લેવું છે ને હલો કરી લઈ 121 122 123 124 125 126 127 128 129 130 30 30 તગડાનો પાડો 131 132 133 134 135 136 137 138 139 કેવી રીતે 40 ની પહેલા આવે 39 એટલે શું આવ્યું 40 એટલે 139 140 બધાને યાદ રહી ગયું 121 થી 140 પહેલા આપણે શું કર્યું હતું 101 થી 120 અને આજે 121 થી 140 યાદ રહી ગયું બધાને અંક અને શબ્દમાં બધાએ લખ્યું ને વેરી ગુડ હવે શું કરવાનું તમારે ઘરે પાછું એકવાર બોલતું જવાનું અને સાથે સાથે લખતું પણ જવાનું એટલે શું થાય એકવાર રિવિઝન થઈ જાય ઓકે ને બધાને સમજાઈ ગયું ને બધાને સરસ હવે આના પછીનું 140 પછીનું છે એ શું કરશું આના પછીના લેક્ચરમાં આવજો